वेलकम फ्रेंड्स। इन लास्ट लेक्चर वी लर्न अबाउट कंसाइनमेंट अकाउंटिंग ट्रीटमेंट इन द बुक्स ऑफ कंसाइनर एंड प्रिपरेशन ऑफ अकाउंट्स इन द बुक्स ऑफ कंसाइनर। वी ऑल्सो लर्न अबाउट कैलकुलेशन ऑफ क्लोजिंग स्टॉक। नाउ टूडे In next sum, we learn about advance received from consignee. It's a new sum. आ एक नवो सम मूको छु अने आनी अंदर नवो पॉइंट छे कि as a advance of consignment, some amount received from consignee. आपणे आपणो माल 10-12 लाख रूपियानो consignee ने आप्यो होय અને વેચાય ત્યારે આપણને પૈસા મળે, પણ વેપારી સંબંધો હોય કંસાઈની સાથે, કાયમ આપણે મોકલતા હોય ગુડ્સ, એટલે તો આપણે 10-12 લાખનો માલ મોકલીએ અને કંસાઈનીને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ થોડા ઘણા 2-5 લાખ રૂપિયા સ્પેર પડ્યા હોય તો હમણાં એડવાન્સ આપી દે, પછી બાકીનું વેચાય ત્યારે સમજી લેશું। તો આ રીતે વેપારી સંબંધોમાં એડવાન્સ કાયમ ચાલુ હોય, તો એ એક નવો પોઈન્ટ આની અંદર લઉં છું। તો બરાબર ધ્યાનથી સમજો, આ બધું ફાઉન્ડેશન બરાબર શીખો પછી જ હાઈ લેવલના સમ શીખાય તો આવડે। કન્સાઇનમેન્ટ અઘરું એટલે કે છે બધાય કે એને જે રીતે શીખવું જોઈએ એ રીતે શીખતા નથી। હું તમને બરાબર શીખવાડી દઈશ, બરાબર મને ફોલો કરજો અને ધ્યાન આપજો। નાઉ પી કન્સાઇન ટુ ક્યુ ગોડ્સ કોસ્ટિંગ રૂપીઝ 10 લેખ્સ। નાઉ પી કન્સાઇન ટુ ક્યુ, P મોકલે છે કોને, Q ને, તો P ઇઝ અ કન્સાઇનર, Q ઇઝ અ કન્સાઇની। નાવ યુ નો, હવે તમે જાણો છો। નાવ એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ વેન ગુડ્સ સેન્ડ, હવે આપણે કન્સાઇનર ની બુકમાં કરવી છે, P ની બુકમાં, તો આપણે ગુડ્સ કોને મોકલો, Q ને, તો Q ને મળશે, Q ઇઝ રિસીવર, Q ને માલ મળશે, એ લેનાર થયો, લેનાર હોય તો ડેબિટ કરવું જોઈએ, પણ ના, Q એકાઉન્ટ ડેબિટ ન થાય, આપણે Q ને વેચવા માટે માલ આપીએ છીએ, વેચાતો નહીં। ગુડ સેન્ટ બાય P ટુ Q ફોર સેલ, આપણે એને વેચવા માટે માલ આપીએ છીએ, વેચાતો આપતા નથી, તો Q એકાઉન્ટ ડેબિટ ન કરાય, તો Q એકાઉન્ટ ડેબિટ કરવું, તો એના માટે આપણી પાસે પહેલું ઓપ્શન છે એક જ, Q, કે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઓપન કરવું, ત્યાં ડેબિટ કરવું। નંબર 1 ગુડ સેન્ટ, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ, એમાઉન્ટ 10 લેખ્સ। ગુડ સેન્ટ, ગુડ્સ ગોઝ આઉટ, આપણી પાસેથી માલ ગયો, જાય તો ક્રેડિટ, ટુ ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, એન્ડ પેડ રૂપીઝ 1 લેખ્સ એઝ એન એક્સપેન્સ વાઇલ સેન્ડિંગ ગુડ્સ, એક્સપેન્સ પેડ બાય કન્સાઇનર। અહીંથી બોમ્બે માલ મોકલવો હોય તો મફત તો મોકલાય નહીં, ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ, એક્સેટ્રા, આ બધા એક્સપેન્સ કરવા જ પડે। વાઇલ સેન્ડિંગ ધ ગુડ્સ, એક્સપેન્સ પેડ બાય કન્સાઇનર રૂપીઝ 1 લેખ્સ। Now you all know very well that every expense of consignment, either it is paid by consigner or consignee, doesn't make any difference, all expense must be debited to consignment account। Now number 2, કોઈ પણ એક્સપેન્સ થાય બિઝનેસમાં એક જ જગ્યાએ ડેબિટ થાય, ક્યાં, કન્સાઇનમેન્ટમાં, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ 1 લેખ્સ, પેડ બાય કન્સાઇનર, કન્સાઇનર ની બુકમાં જે જનરલ થાય, આપણે જ કન્સાઇનર છીએ, આપણે પૈસા પે કર્યા, કેશ ગોઝ આઉટ, રોકડ ગઈ, જાય તો શું કરવી જોઈએ, ક્રેડિટ, ટુ કેશ એકાઉન્ટ, નાઉ હવે ગુડ્સ પહોંચી ગયો કન્સાઇની પાસે, હવે શું કહે છે, while receiving goods the consignee paid rupees 50,000 as an expenditure, when goods received by consignee he paid rupees 50,000 as an expense,
Every expense of consignment paid by consigner or consignee must be debited to consignment account. कोई पण consigner expense करे के consignee expense करे business नी अंदर expense थियो એટલે એક જ જગ્યાએ debit થાય ક્યાં consignment માં તો consignment account debit How much? 50,000. Paid by consignee on behalf of us. You all know very well that ownership of goods and business is that of the consigner, not of the consignee. Therefore, consigner is fully responsible to pay every expense. Consigner hai bada expense pay karwa pade. Consignee is a commission agent only. To agent che, ni koi responsibility nahi. Paan, e Mumbai hoy, apne Junagadh ma hoy. To apne aithi expense pay karwa ya no jo hai. Apna vati hamna kone pay kar dida consignee. Pachi apne na paisa api deva pade. To on behalf of us, this expense paid by consignee. Now this amount payable to consignee and therefore it must be credited to consignee account. आ पैसा आपने consignee ने आपवा पड़ से अने एटले ही consignee account मा credit करवा पड़े. To consignee account 50,000. A bill of rupees 2 lakhs. As an advance of consignment, a bill of rupees 2 lakhs accepted by consignee for 2 months, which discounted with bank for rupees 1,98,000. Jo, apne consignee ne maal vechwa mate moiklo che, vecha to nathi aipo. Ala, jya lagi maal vechai ni, jya lagi consignee paaye paisa maagi na hokai. Pan kayam no business hoy, kayam apne maal mokalta hoy consignee ne, vepari sabandho sara hoy. તો એકબીજાની સવલત સાચવવાની આ વાત છે તો આપણે 10-12 લાખ રૂપિયાનો માલ મોકલ્યો કન્સાઈનીને તો માલ વેચાય ત્યારે જ પૈસા લઈ શકીએ પણ કન્સાઈનીને આપણે રિક્વેસ્ટ કરીએ કે ભાઈ તારી પાસે 1-2 લાખ રૂપિયા સ્પેર પડ્યા હોય તો હમણાં મને દે પછી છેલ્લે ફાઈનલ એકાઉન્ટ ક્લિયર થશે ત્યારે એ સમજી લેશું તો આવી રીતે વેપારી સંબંધોને કારણે કન્સાઈની આપણને એડવાન્સમાં પૈસા આપે બાકી ખરેખર લઈ ન શકાય પણ વેપારી સંબંધોને કારણે મળે So as an advance of consignment, a bill of rupees 2 lakhs. Now what is bill? Tame Gujarati medium ma thi English medium ma aavta ho, to tame aa jani liyo ke bill atle hundi. Leni hundi ne bills receivable kevay, devi hundi ne bills payable kevay. As advance of consignment, a bill of rupees 2 lakhs accepted by consignee. For 2 months. તો એડવાન્સ આપણને થોડા ઘણા પૈસા મળે એટલે એક હુંડી કન્સાઈનીએ સ્વીકારી કન્સાઈની આપણને આ પૈસા આપવાનો છે એટલે કન્સાઈની માટે આ બિલ્સ પેએબલ થયું દેવી હુંડી થઈ આપણને આ પૈસા મળવાના છે એડવાન્સ તરીકે આપણે કન્સાઈનર છીએ આપણને આ પૈસા મળવાના છે તો આપણા માટે આ બિલ્સ રિસીવેબલ થયું લેણી હુંડી થઈ તમે જાણો છો કે બિલ્સ રિસીવેબલ છે ને એ મિલકત છે તમે 11-12 માં ફાઇનલ એકાઉન્ટ શીખો વાર્ષિક હિસાબ તો એમાં એ મિલકત કહેવાય એને પાકા સર્વેમાં બેલેન્સ શીટમાં ક્યાં લખતા એસેટ સાઇડ લખતા તો બિલ્સ રિસીવેબલ આપણા માટે આપણે કન્સાઈનરની બુકમાં જર્નલ કરવી છે આ જે બિલ આપણને મળે છે હુંડી જે મળે છે આપણા માટે લેણી હુંડી છે બિલ્સ રિસીવેબલ છે બિલ્સ રિસીવેબલ મીન્સ અવર એસેટ હિયર એસેટ કમ્સ ઇન એન્ડ વેન અવર એસેટ કમ્સ ઇન ઇટ મસ્ટ બી ડેબિટેડ આ એક પ્રકારની મિલકત છે આપણી પાસે આવે છે મિલકત આવે તો શું કરવું જોઈએ ડેબિટ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ B/R bills receivable account debit 2 lakhs it is accepted by consignee consignee આ હુંડી આપણને આપી છે consignee is a giver now and giver account always credited consignee આપનાર છે આપનાર એવું તો શું કરવું જોઈએ credit to consignee account આગળ
which discounted with bank for rupees 1,98,000. હવે આ બિલ છે એ હુંડી છે, આપણે બેંકમાં જઈને એને વટાવી શકીએ, ડિસ્કાઉન્ટ કરાવી એટલે વટાવવી. તો બેંકમાં જઈને વટાવો એટલે બેંક વાળા થોડો આપનો વટાવ કાપે, ડિસ્કાઉન્ટ કાપે અને બાકીના રૂપિયા આપણને આપે. તો કહે છે જુઓ, એઝ એડવાન્સ ઓફ કન્સાઇનમેન્ટ અ બિલ ઓફ રૂપીઝ 2 લાખ એક્સેપ્ટેડ બાય કન્સાઇની ફોર 2 મંથ વિચ ડિસ્કાઉન્ટેડ વિથ બેંક ફોર રૂપીઝ 1,98,000. બેંકમાં જઈને એને વટાવ્યા એવા, એને ડિસ્કાઉન્ટ કરાવી તો બેંકે 1,98,000 રૂપિયા આપણને આપ્યા. 1,98,000 આપણને મળશે બેંકમાં જઈને વટાવી તો, રોકડા ન મળે, બિલ ડિસ્કાઉન્ટ કરાવો એટલે બેંકના એકાઉન્ટમાં પૈસા આવે. તો કેશ કમ્સ ઇન બેંક એકાઉન્ટ, આ બેંકમાં આવે છે આ રૂપિયા. નંબર 5, બેંક એકાઉન્ટ ડેબિટ 1,98,000. Here 2 lakhs rupees of bill discounted for 1,98,000. Here 2,000 less received, and less received means our loss, our expense. It must be debited. All expense of consignment business must be debited to consignment account. 2 lakh rupees of bill hatu, hundi hatu. એને ડિસ્કાઉન્ટ કરાવી તો બેંકે 198 જ આપ્યા આપણને, 2000 ઓછા મળ્યા, 2000 રૂપિયા ઓછા મળ્યા. ઓછા મળ્યા એ લોસ કહેવાય, એક્સપેન્સ કહેવાય. અને આ બિઝનેસનો બધો જ એક્સપેન્સ ક્યાં ડેબિટ થાય? કન્સાઇનમેન્ટમાં. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ 75% goods for rupees 12 lakh. આપણે જે માલ મોકલ્યો એમાંથી 75% goods એને વેચી નાખો 12 લાખ રૂપિયામાં. Now our goods sold by consignee, આપણો માલ કોને વેચી નાખો? કન્સાઇનીએ. Now consignee becomes our debtor and debtor account always debited. હવે આપણો માલ કન્સાઇનીએ વેચ્યો તો હવે કન્સાઇની પાસે રૂપિયા લેવાના થયા, એ આપણો દેવાદાર થયો. દેવાદારને ઇંગ્લિશમાં ડેટર્સ કહેવાય. નાઉ કન્સાઇની બીકમ્સ અવર ડેટર એન્ડ ડેટર એકાઉન્ટ ઓલવેઝ ડેબિટેડ. દેવાદાર ખાતે હંમેશા ઉધાર થાય. નાઉ 6-1, કન્સાઇની એકાઉન્ટ ડેબિટ હાઉ મચ રૂપીઝ, કેટલામાં વેચ્યો? 12 લાખ રૂપિયામાં, 12 લેક્સ. Here goods sold, whenever goods sent, consignment account debit. મોઇટલો ત્યારે consignment account debit કર્યું, હવે વેચાઈ ગયો, goods goes out, તો consignment account શું કરવું જોઈએ? Credit to consignment account. Commission payable to consignee 5% on sales. હવે સેલ્સ જેટલું કર્યું કન્સાઇની આપણા વતી, એ આપણા માટે સારું કામ કર્યું એને, તો બદલામાં આપણે એને કમિશન દેવું પડે. કમિશન કેટલું દેવાનું છે? 5%. તો 5% ઓફ 12 લેક્સ, જેટલું સેલ કર્યું એની પર 5%, તો 60,000 થાય. તમે જુઓ 12 લેક્સ ના 5% કરી લ્યો ઇન્ટુ 5/100, 60,000. 60,000 commission payable to consignee. Commission payable means our expense, and you all know very well that every expense of consignment must be debited to consignment account. બધા એક્સપેન્સ છે કન્સાઇનમેન્ટ નહીં, ક્યાં ડેબિટ કરવા જોઈએ? કન્સાઇનમેન્ટમાં. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ 60,000. Payable to consignee, આપણે કન્સાઇની ને આપવાનું તો એના એકાઉન્ટમાં ક્રેડિટ કરી દો, ટુ કન્સાઇની એકાઉન્ટ.
Now, at last, calculation of closing stock, heading, calculation of closing stock. માલ આપણે વેચ્યો છે, માલની માલિકી આપણી છે, એટલે કન્સાઈની પાસે જે વેચાયા વગરનો માલ હોય આપણો છે, તો આપણી બુકમાં એને ક્લોઝિંગ સ્ટોક તરીકે લખવો પડે. આ વેરી ઇમ્પોર્ટન્ટ, ધ્યાન આપજો. તો કેમ ફાઇન્ડ કરાય? ગુડ્સ સેન્ટ મોઇટલો તો કેટલો? 10 લેખ્સ. ફ્રોમ ધીસ 75% ગુડ્સ સોલ્ડ. Here information given that consignee sold 75% goods at rupees 12 lakhs. Moitlo eno 75% maal vechi naikho. To 75, je moitlo to 10 lakhs, ena 75% karo. Into 75 upon 100. To 7,50,000 sold kiyo. Minus karo. 10 lakhs sent from this. 7,50,000 sold. Now in stock 2,50,000. પણ આ સ્ટોક ન ચાલે, આની કોસ્ટ ફાઇન્ડ કરવી પડે. મેં તમને કીધું કે 100 રૂપિયા નો ગુડ્સ લ્યો, 10 રૂપિયા ઘરે લઈ જવાની મજૂરી આપો, તો ઘરે જાઓ તો 110 માં ગુડ્સ પડે. તો એક્સપેન્સ ને ગુડ્સ માં પ્લસ કરો ત્યારે એની કોસ્ટ આવે. તો આમાં કોસ્ટ ગોતવા એક્સપેન્સ પ્લસ થશે, પ્લસ એક્સપેન્સ ઓફ કન્સાઇનર. જો વેન ગુડ સેન્ટ 10 લેખ રૂપિયા ઓફ ગુડ સેન્ટ એન્ડ ફોર ધીસ પર્પઝ કન્સાઇનર પેઇડ 1 લેખ એઝ એક્સપેન્સ. આજે 10 લાખ નો માલ વેચ્યો તો એના માટે 1 લાખ નો એક્સપેન્સ થયો, તો એ 10 લાખ માંથી જ 2.5 લાખ નો માલ વેચ્યો છે. તો આ 10 લાખ માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, તો 2.5 લાખ માટે કેટલો કર્યો હશે એ ફાઇન્ડ કરવું પડે. ગુડ્સ 10 લેખ્સ, એક્સપેન્સ પેઇડ 1 લેખ. 10 લાખ ના માલ માટે 1 લાખનો ખર્ચો, તો આ 10 માંથી જ વધ્યો 2.5 લાખ નો. ધેન 2,50,000 હાઉ મચ? 250 × 10 લેખ્સ upon, sorry, 1 lakhs upon 10 lakhs. Bol. એક્સપેન્સ ઓફ કન્સાઇનર આ એડ કરવું પડે. કન્સાઇનર જે એક્સપેન્સ કર્યો એમાંથી આ માલ જે વધ્યો એના માટે કેટલો હતો, તો કે 25 થશે. સેમ વે પ્લસ એક્સપેન્સ ઓફ કન્સાઇની. So, am I saying 10 lakhs of goods sent and for this purpose consignee paid 50,000 as an expense? So, I did the same way. Goods 10 lakhs, then expense 50,000. Then, હવે એ 10 લાખ માંથી 2.5 લાખ નો માલ વધ્યો છે, 2.5 લાખ માટે કેટલા? 10 લેખ રૂપિયા ઓફ ગુડ્સ એન્ડ 1 લેખ, સોરી, 50,000 એક્સપેન્સ પેઇડ. ધેન ફોર 250 હાઉ મચ રૂપીઝ? 12,500. Proportionate expense 287 500. It's a cost of closing stock. Now closing stock accounting treatment, it is our asset. Asset must be debited journal. Closing stock account debit 287 500. ક્લોઝિંગ સ્ટોક તમે 11-12 માં ફાઇનલ એકાઉન્ટ વાર્ષિક હિસાબમાં વેપાર ખાતે જમા કરતા. અહીં શેનો વેપાર છે? કન્સાઇનમેન્ટ નો. તો ક્યાં ક્રેડિટ કરવું જોઈએ? ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. આ ફંડામેન્ટલ હતું બધું. હવે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હવેથી હું આના લીથાની PDF મૂકીશ, એની પ્રિન્ટ આઉટ કઢાવજો. અને હવેથી દરેક સમ એ લીથામાંથી હું કરાવે તો એની પ્રિન્ટ આઉટ તમે ખાસ કઢાવી લેજો.
तो तुमने समझवानी वधारे मजा आवशे अने एकाउंटेंसी नी अंदर कंसाइनमेंट एकाउंट नी अंदर तमने कोई प्रॉब्लम नहीं थाय। वेरी इजी फॉर यू, आ तमारा माटे बहु इजी बनावी दईश, आ तमने वचन आपू छू, पण नियमित रेग्युलरली मने फॉलो करजो अने हुं कहुं एटलुं वर्क करजो, आनी प्रेक्टिस करजो आवा सबनी। अने आना एकाउंट गया लेक्चरमां કેવી રીતે બનાવાય, તો આનું લેજર પોસ્ટિંગ છે, આમનો નિખતવણી કરો એટલે એકાઉન્ટ બની જાય। ગયા લેક્ચરમાં એકાઉન્ટ બનાવેલા છે, વિડીયો જોઈ લેજો। તો આના એકાઉન્ટ હું તમને બનાવવા માટે આપું છું, છતાંય પ્રોબ્લેમ થાય તો કોમેન્ટ કરજો, એમાં હું હેલ્પ કરીશ તમને। વિશ યુ બેસ્ટ ઓફ લક, થેન્ક યુ।